सदानन्दम्बोदिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुलाम्बो जन्मच्छदसदृशोभाक्षियुगल कृपापरावर श्रितसकल जीवाति सुखदो महश्रेयो मूर्ति जयति सहि नारयनमुनि वर्निवेशरमणीयदर्शनं मन्दहासरुचिराधनाम्बुजं पूजितं सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः શ્રી હરિકૃષ્ણાય નમો નમ ઓમ શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ગણશ્યામ મહારાજની જય બધાએ વાલા ભક્તોને એથી જય સ્વામિનારાયણ વાલા ભક્તો ઘરડા અંત્ય પ્રકરણનું સાડત્રીસનું વચનામૃત એના અંતિમ ભાગ તરફ આપણે જઈ રહ્યા છીએ ભગવાન શ્રીહરિ આ વચનામૃતની અંદર ભગવાનના સ્વરૂપ સંબંધી જ્ઞાન કહેતા કહેતા શ્રીજી મહારાજે છેલ્લે એ વાત કરી કે જેને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને ભક્તિ એનો યથાર્થ અનુભવ એકવાર જીવમાં જો થઈ ગયો હોય તો એને પછી એની વિસ્મૃતિ થાય નહીં પ્રશ્ન એ હતો કે જો યથાર્થ જ્ઞાન અને ભક્તિનો સુખનો અનુભવ એ જીવને થયો તો પછી એને વિસ્મૃતિ કેમ થઈ વિસ્મૃતિ થઈ એનો અર્થ એને યથાર્થ હતું નહીં જેવી રીતે આપણને સિંહ છે એ હિંસક પ્રાણી છે એનું યથાર્થ જ્ઞાન એકવાર થઈ ગયું છે સિંહને જોતાં જ ભાગીશું આપણને સર્પ છે એ પ્રાણ લેવાવાળો છે તો સર્પને જોતાં જ ભાગીશું કહેવાનો અર્થ એ છે કે જે વસ્તુનું યથાર્થ જ્ઞાન થાય છે એ જ્ઞાનનું જે કોઈ સુખ એ ક્યારેય ભૂલાતું નથી તો અહીં યથાર્થ શબ્દ શ્રીજી મહારાજ વાપરે છે એની સાથેનો વિરોધાભાસ દેખાય છે કે એને વિસ્મૃતિ થઈ જાય વિસ્મૃતિ થાય જ નહીં અને એક બાજુ પર એ પ્રસંગ ચાલી રહ્યો છે કે સુખ અને દુઃખ જ્યારે આવે ત્યારે ચોક્કસ યથાર્થ જ્ઞાનના સુખનો જે અનુભવ છે એમાં કોઈ જગ્યાએ વિક્ષેપ આવે છે વિક્ષેપ આવે છે ત્યારે એને શું થાય છે કે ભગવાનના ભક્તિ અને જ્ઞાન જે એને અનુભવ્યું છે એનું સુખ સ્મૃતિમાં આવે છે સ્મૃતિ એને જેવું ફિલિંગ થવું જોઈએ એવું નથી થતું પણ કોઈક સ્મૃતિ થાય છે કે હું જ્યારે આટલા વર્ષ પહેલાં ભગવાનનું ભજન કરતો ત્યારે તો મને આવું થતું આજ એવું નથી થતું હું જ્યારે નાનો હતો ત્યારે મને ભગવાનમાં બહુ હેત હતું અત્યારે હેત ઘટી ગયું છે હું જ્યારે આટલી ઉંમરનો હતો અને આ જગ્યાએ રહેતો ત્યારે તો ભગવાનના ધર્મ નિયમ વિના મારે ચાલતું જ નહીં અને આજે ખબર નહીં ઢીલું થઈ ગયું છે એ જે એ સમયે ધર્મ નિયમ પાળીને અને ભગવાનની ભક્તિ કરીને જે સુખનો અનુભવ કર્યો છે કારણ કે સુખ અને દુઃખની વ્યાખ્યાઓ થઈ શકતી નથી એક ફિલિંગ છે એક પ્રકારનું એ જે ફિલિંગ એને સ્મૃતિમાં આવે છે અને સ્મૃતિમાં આવે છે ત્યારે જીવ પાછો વળે છે કલ્યાણના માર્ગે હવે કેવી રીતે થાય છે મહારાજ આગળ કે છે સ્વામિનારાયણ હરે અને ભગવાનની ભક્તિ કરી હોય ભગવાનના સ્વરૂપનું જ્ઞાન જેને આવી રીતે થયું હોય અને ભગવાનની ભક્તિ કરી હોય અને જ્ઞાન ભક્તિના સુખનો પોતાના જીવમાં અનુભવ એક વાર યથાર્થ થયો હોય તેની વિસ્મૃતિ ક્યારેય થાય નહીં અને ગમે તેવું સુખ દુઃખ પડે તો પણ તેને વિશે તે ભગવાનના સ્વરૂપના સુખનો જે અનુભવ તે વિસરી જાય નહીં જેમ તે રાજાને પ્રથમનું જે પોતાનું સુખ તે દરિદ્રપણામાં પણ વિસરતું નથી તેમ આ વાર્તા સા સારું કરીએ છીએ તો આવો સત્સંગનો યોગ હમણાં તો છે પણ કદાચિત દેશકાળ અને પ્રારંભના વિસંપના થકી એવો યોગ ન રહે ત્યારે જો આવી વાર્તા સમજી રાખી હોય તો એના જીવનું કલ્યાણ થાય અને એને એવો દ્રઢ નિશ્ચય હોય તો એને ક્યારેય એમ ન સમજાય કે મારું ક્યારેય અકલ્યાણ થાશે અને આવો યોગ રહેવો બહુ દુર્લભ છે આવી રીતે દેહે વર્તુ તે પણ દુર્લભ છે કેમ જે કોઈ દિવસ બહાર નીકળી જવાય ત્યારે આમ દેહે ન વર્તાય તો પણ આ વાર્તા સમજી રાખી હોય તો એના જીવનું બહુ સારું થાય માટે આ વાર્તા કરી છે મહારાજ એટલા બધા દયાળુ છે સત્સંગથી બહાર નીકળી ગયો હોય આવા યોગમાંથી બહાર નીકળી ગયો હોય તોય મહારાજને એનું કલ્યાણ કરવું છે સહુજનને કરવા છે સુખી રે નથી રાખવા કોઈને દુખી રે સહુ જીવની લેવી છે સંભાળ રેહ અરથે આવ્યા છે દયાળ રે મહારાજને સત્સંગથી બહાર નીકળી ગયો હોય ને તોય પણ મહારાજ કે એના હૃદયમાં એવું થવું જોઈએ કે મારું કલ્યાણ નિશ્ચિત થશે આ વાતને જો એને સમજી રાખી હોય તો દેશકાળ અને પ્રારબ્ધ આ ત્રણ એવા છે કે ભલ ભલા મોમુક્ષોની દ્રઢતા ડગાઈ દે જીવનમાં હજુ મારી આટલી નાની ઉંમરમાં ઘણા પ્રસંગો કાળ અને પ્રારબ્ધના જોયા છે અનુભવ્યા છે જાણ્યા છે પણ એ પ્રસંગો કહેવા જેવા નથી હોતા પરંતુ દેશકાળ અને પ્રારબ્ધા ત્રણ એટલી તાકાતવાળા છે કે પાક્કામાં પાકા મુમુક્ષુના જે મુમુક્ષુ ક્યારેય ડગે એવો ના હોય પણ આ ત્રણ એવા ખતરનાક છે કે એ મુમુક્ષુની મુમુક્ષુતાને ડગાવી દે મુમુક્ષ મુમુક્ષુની નિષ્ઠાને પણ ડગાવી દે મુમુક્ષુની ધર્મનિયમ પાળવાની દ્રઢતાને પણ ડગાવી દે દેશકાળ અને પ્રારબ્ધ એમાં સૌથી ખતરનાકમાં ખતરનાક સૌથી ખતરનાક કે જે ટાળ્યું ટળે જ નહીં એવું છે એ છે પ્રારબ્ધ પ્રારબ્ધ એવું છે એ ક્યારેક કેવી રીતે આવે ઘણીક વખત શાસ્ત્રોના કેટલાક રહસ્યો અને શાસ્ત્રોની કેટલીક વાતો શ્રીજી મહારાજને એના મોટા પુરુષો સમજી શકે સમજાવી શકે પ્રારબ્ધ કેવું છે ખાલી પ્રારબ્ધના કારણે કેવું થાય એને આપણે સમજીએ શ્રીજી મહારાજ પ્રારબ્ધને માને છે પ્રારબ્ધ ઉપર શ્રીજી મહારાજ ઘણી બધી વાતો કરે છે પરંતુ પ્રારબ્ધના કારણે કેવું થાય એ હું થોડું કહું દેશકાળના અનુભવ ઘણાને થતા હશે પણ પ્રારબ્ધને ઓળખવું બહુ કઠિન છે સાંભળો પૂર્વને સંસ્કારે કરીને જે સારું અથવા નરસુ થાય તે તો સર્વ જગતના જાણ્યામાં આવે જેમ ભરતજીને મૃગલામાં થઈ ઠેકાને શક્તિ લેવાય ઋષભદેવ ભગવાનના સો પુત્રો હતા સો પુત્રોમાં સૌથી મોટા ભરતજી હતા એક્યાશી દીકરાઓને કર્મકાંડમાં રોક્યા નવ યોગેશ્વરો ભરતજીને આખી પૃથ્વીનું રાજ્ય સોંપ્યું અજનાબ ખંડ અત્યારે જે ભરતખંડ કહેવાય છે એનું નામ અજનાબ ખંડ હતું અને ભરતજીના નામ ઉપરથી એ ખંડનું નામ ભરતખંડ પડ્યું ભરતજી એને એ ભરતખંડનું રાજ્ય સોંપ્યું ઋષભદેવે પોતાની પત્ની એના થકી પાંચ દીકરાઓ દાસ દાસ્યો સુખ સાહેબી એક કરોડ વર્ષ સુધી ભરતજીએ સુખને ભોગવ્યું એક કરોડ વર્ષ એક કરોડ વરસ ભોગવ્યા પછી ભરતજીને એમ થયું કે મારું રાજ્ય ભોગવાનું પ્રારબ્ધ હવે પૂરું થાય છે હવે મારે વનમાં જવું જોઈએ પોતાનું રાજ્ય દીકરાઓને સોંપી ગંડકીના કિનારે ઋષિના આશ્રમ પુલહાશ્રમ જેને કહેવાય જ્યાં મુક્તિનાથ ભગવાન બિરાજે છે જ્યાં ચક્રાકારે ગંદકી નદી વહે છે જ્યાં વિષ્ણુ ભગવાન શાલીગ્રામ રૂપે મળે છે જે પુલહાશ્રમની અંદર નિવાસ કરતા સહેજે ભગવાનના દર્શન અને ભગવાનની અનુભૂતિ થાય છે એવી તીર્થભૂમિ પુલહાશ્રમ શ્રીજી મહારાજ ગયા છે નીલકંઠવરની સ્વરૂપે મહારાજ ત્યાં રોકાયા છે ત્યાં તપ કર્યું છે જ્યાં ભરતજીએ આગે તપ કર્યું ત્યાં જ ભગવાન શ્રીહરિએ તપ કર્યું છે વાલા ભક્તો તમારું શરીર સશક્ત હોય તમે ચાલી શકતા હો એવી તમારી શરીરની તાસીર હોય ત્યાં સુધીમાં વિદેશના ભક્તો છો તમને આવા બધા તીર્થોમાં જવાના ખર્ચા પોસાય દેશમાં કોઈક સામાન્ય સ્થિતિનો એને ન પોસાય પણ તમને છપ્પયા છે પુલાશ્રમ છે આ બધા તીર્થોમાં જયાવું જોઈએ જેનાથી આપણને ખ્યાલ આવે કે શ્રીજી મહારાજ કેવા ઊંચા પહાડો ઉપર જઈને આપણા માટે શ્રીજી મહારાજે આવું તપ કર્યું પુલાશ્રમની યાત્રા જ્યારે પણ અનુકૂળ હોય ત્યારે કરી આવી જ્યારે છપ્પયા અને પુલાશ્રમ બે ભેગું થઈ જાય પણ એ પુલાશ્રમ ભરતજી ત્યાં જઈને તપ કરે છે શાસ્ત્રોની અંદર કથા પ્રસિદ્ધ છે કે ભરતજી કર્મકાંડ કરતાં કરતાં ભગવાનની ભક્તિ કરતાં કરતાં એટલા મસ્ત બની ગયા છે કે શ્રીમદ ભાગવત એમ કહે છે કે ભરતજીને પોતાના શરીરનું ભાન નથી રહ્યું ભરતજીને ધીરે 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 ભગવાનમાં એવી મસ્તી લાગી ગઈ કે એને સ્નાન આદિકનું પણ ભાન નથી રહેતું પોતે એકદમ સાક્ષાત્કારને પામી ગયા અને હૃદય આકાશને વિશે તેજને મધ્યે ભગવાનના સ્વરૂપમાં રમણ કરતા થઈ ગયા ભરતજી કરોડ વરસ પૃથ્વી જે રાજ્યને છોડીને નીકળ્યા છે કરોડ વરસ જેને ભોગવ્યું છે સ્વયંભૂ જેને વૈરાગ્ય પ્રગટ્યો છે જેને કોઈ વૈરાગ્ય માટે એને કોઈ ઉપદેશ દીધો નથી સ્વયંભૂ વૈરાગ્ય પ્રગટેલો પુરુષ આટલું છોડીને જ્યારે ગંદકીના કિનારે જાય ત્યારે વિચારવું જોઈએ કે એક કેવા પુરુષ હશે કે જેને આવડું મોટું રાજ્ય કરોડ વરસ ભોગવ્યા પછી પણ વૈરાગ્ય થઈને જાય આજે હાઈટ વર્ષે કોઈ વૈરાગ નથી થતો સિત્તેર વર્ષે વૈરાગ નથી થતો અહીં આગળ કીધું ભાઈ લોયા ધામમાં બાપાઓ આવો રેવા ઘનશ્યામ મહારાજ આવે પછી તે એક બાપા કે સ્વામી હવાર આવું પણ હાજે તો ઘેર રોકાવાની વાત નહીં ભાઈ રોકાજો ને એક બે દી કંઈ વાંધો નહીં તો ઊંઘ ના આવે કંઈ તમારી ભેગા ઘેર જઈએ તો ઊંઘ આવે હવે હાઈટ સિત્તેર વર્ષે વૈરાગ નથી થતો આ પુલ આશ્રમમાં જઈને તપ બેઠા અને ત્યાં તપ અને ભજન કરતાં કરતાં ભગવાનના સ્વરૂપમાં મસ્ત થઈ ગયા મસ્ત થઈ ગયા શ્રીમદ ભાગવત એમ કહે છે કે ભરતજીને કોઈ પ્રકારનું ભાન નહોતું રહ્યું એ ભરતજીને એક વખત ગંદકીના કિનારે બેઠા છે અને એક મૃગલી સગર્ભા ત્યાં આગળ પાણી પીવા માટે આવી છે સિંહે જ્યારે ત્રાળ નાખી અને ઓલી મૃગલી એ એ ત્યાંથી બીને ભાગવા માટે ગઈ ત્યારે બચ્ચું ઓટોમેટિક એના ગર્ભમાંથી સ્રવી ગયું એ બચ્ચું તનાતું તનાતું ભરતજી જ્યાં બેઠા છે મૃગલી તો જતી રહી પણ બચ્ચું જે પાણીમાં તનાતું આવ્યું ભરતજીએ મૃગલીના બચ્ચાને બહાર કાઢ્યું એક સંત છે દયા એનો ધર્મ છે હૃદયમાં દયા હોવી જોઈએ પણ એવી દયા ન હોવી જોઈએ કે જે દયા બંધનકારી થાય એક વસ્ત એક વાત વિચારવા જેવી છે જો એ મૃગલીના બચ્ચાને ભરતજીએ તનાવા દીધું હોત તો પણ એના ધર્મની અંદર કાચપ આવી એ મૃગલીના બચ્ચાને બહાર કાઢ્યું એ તો યોગ્ય જ છે પણ એ મૃગલીના બચ્ચાને બહાર કાઢ્યા પછી એના માટે કૂણું કૂણું ઘાસ લાવીને એને ખવડાવે એને સાચવે એને રમાડે જરૂરી છે કરવું જોઈએ એક સાધુ હોય તો પણ એ કરવું જોઈએ સંસારનો ત્યાગ કરેલો હોય તો પણ એ કરવું જોઈએ દયા એ પ્રથમ ધર્મ છે એ ભરતજીએ કર્યું પણ એ કરતા કરતાં શ્રીમદ ભાગવત અને શ્રીજી મહારાજ ગરડા અંત્યના સત્તરમાં વચનાવતમાં કહે છે કે ચમત્કારીમાં ચમત્કારી આખ્યાન ભરતજીનું છે કેટલો મોટો ચમત્કાર સર્જાઈ ગયો શ્રીમદ ભાગવતમાં સૌથી ચમત્કારી આખ્યાન શાસ્ત્રોની અંદર સૌથી ચમત્કારી આખ્યાન ભરતજીનું છે કારણ જે આટલો ભગવાનમાં મસ્ત બનેલો જેના વાળ પણ ગુંચાઈ ગયેલા છે જેના જેના શરીરનું એને ભાન નથી રહ્યું આવું શાસ્ત્રો વર્ણન કરે છે પુરુષે મૃગલાના બચ્ચાને રમાડતો 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 ભરતજીને પછી સંધ્યાવંદન ભગવાનની ભક્તિ ભગવાનના જપ બધામાંથી નિવૃત્ત થવા લાગ્યા પછી તો આમ ભજન કરવા બેસે ને ધ્યાન કરવા બેઠા હોય ને તો એ ધ્યાન કરતાં કરતાં એમ થાય કે ક્યારે ઓલું આવશે હમણાં આવશે આમ આંખ બંધ હોય ભગવાનનું ધ્યાન વિચારો શ્રીમદ ભાગવતમાં એમ લખ્યું છે એમ સમુદ્રને વિશે કોઈ કમળને જોતો હોય એમ તેજના પૂંજને મધ્ય પુરુષોત્તમની મૂર્તિને જ જોવાવાળા ભરતજી એ ભરતજીને પેલા મૃગલાના બચ્ચામાં એવું હેત થયું કે આંખ બંધ કરીને બેસે સંકલ્પ થાય અમને આવશે અને અમના મારો મારા પગે અડશે અમના મને નખ મારશે હમણાં મને અહીં આવી મારો પૂજાપો છે ભરતજીના પૂજાપાને અશુદ્ધ કરી નાખે તો પણ ભરતજીને એની ઉપર ક્રોધ ના થાય ઉપરથી એને હાથ ફેરવે કાંઈ નહીં તો પ્રભુ આજે આ પૂજાપો અશુદ્ધ થઈ ગયો તો આજે તમારી પૂજા નથી કરવી મારા બેટાએ આ પૂજાપો અશુદ્ધ કરી દીધો વિચારો જેને ભગવાનની ભક્તિ કરવાની અંદર પ્રીતિ હતી એને આવું થવા લાગ્યું પછી તે બચ્ચું જાય અને જો મોડું આવે ને તો ભરતજી એવું વિચારે કે ક્યાં ગયું હશે હજુ નથી આવ્યું પાછા ભરતજી એટલું નહીં મનોમન જેવી રીતે કોઈ વ્યક્તિ વાત કરે મનો મન આરે વાત કરે ભાઈ તું મને મૂકીને જતું ના રહેતું મને ક્યાંય તું મૂકીને જાતો નહીં હું તારા વિના નહીં રહી શકું તારે તો મારી જોડે રહેવાનું છું હું તો તારો પાલક છું હવે પેલો તો હરનું હતું એને તો એક દિવસ હરનાનું ટોળું મળ્યું હામું અને એની અંદર એની મા જે જતી રહી હતી હગી માં મળી એકાબીજાને ચાટ્યા ઓળખી ગયા મૃગલાનું બચું ગયું ટોળા ભેગું અને ભરતજી ખોડતા ખોડતા નીકળ્યા અને એ મૃગલાને જ્યારે પોતાની પાસે આવતા ન જોયું જે રોજ દોડીને આવતું હતું એ દોડીને ન આવ્યું અને ત્યાં જ અંતકાળ આવ્યો અંતકાળ આવ્યો અને અંતકાળે અંતે યામતી સાગતી પ્રમાણે ભરતજીને મૃગલાનું ચિંતવન અને બીજો દેહ મૃગલાનો આવ્યો આને પ્રારબ્ધ કહેવાય દેશ કાળ અને પ્રારબ્ધ કરીને આવો યોગ રે અથવા ન રે એક કરોડ વર્ષ રાજ્યનો ત્યાગ કરીને નીકળેલા પર ગયેલા ભરતજીને ત્યાં આડું શું આવ્યું જે ભગવાનમાં મસ્ત હતો અને આડું શું આવ્યું દેશ નથી કાળ નથી પ્રારબ્ધ છે ઘણી વિચિત્ર શાસ્ત્રોની કથાઓ હોય છે કે પ્રારબ્ધના કારણે તો ભગવાને આટલી રક્ષા ના કરી એની આટલી રક્ષા ના કરી જે ભગવાનમાં આટલો મસ્ત બની ગયો હતો એને એક વખત જો એટલું ભગવાને એને એટલું જ લાઈટ કર્યું હોત કે ભરત તું આટલા તારા છોડીને નીકળ્યો અને મૃગલાના બચ્ચામાં ક્યાં બંધાનો આટલું એક વખત ભગવાને ના કહી દીધું હૃદયમાંથી એને એટલે જ કહેવાય છે પ્રારબ્ધ ઉપર પણ જો લાત મારવી હોય તો વાગી શકે છે ગરડા અંત્યનું ઓગણત્રીસમું વચનામૃત ધ્યાનથી વાંચજો ગરડા અંત્યનું ઓગણત્રીસમું ત્યાગી સમાજ માટે વચનામૃતમાં શ્રીજી મહારાજે નિરૂપણ કરેલું છે પણ પ્રારબ્ધ ઉપર લાત મારી છે તમારું પ્રારભ ગમે એવું છે ભરતજીનું પ્રારંભ ગમે એવું છે પણ એક સત્પુરુષરૂપી તત્વ એવું છે કે દેશકાળાને પ્રારભને ફેરવી નાખે છે ભગવાન તમારી પાસે હશે તો દેશકાળને કાળને પ્રારભ નહીં પણ ફરે પણ જો મોટા પુરુષ આપણી પાસે હશે તો દેશકાળને કાળને પ્રારંભ છેદ ઉડાડી દેશે ભરતજી પાસે કોઈ સત્પુરુષ એવા હોત કે ભરતજીને એટલું કીધું હોત ભરત શું કરવા નીકળ્યો છે અને શું કરે છે પાછો વળી ગયો હોત પણ પ્રારબ્ધ એવું છે કે ઘણીક વખત મોટા પુરુષ પાસે પણ નથી રહેવા દેતું નથી રહેવા દેતું પ્રારબ્ધ એવું છે એટલા માટે પોતાના મનનો પણ વિશ્વાસ મોટા પુરુષ સાથેની આત્મીયતામાં ન કરવો મોટા સાધુ સાથેના હેત પ્રીતમાં પોતાની બુદ્ધિનો વિશ્વાસ પણ ન કરવો એની બુદ્ધિ પણ બાજુ પર મન પણ બાજુ પર મોટા સાધુ આરે બરાબર જોડીને રહેવું છે જો પ્રારબ્ધ દ્વારા વિખુટા ન પડવું હોય સૌથી સોલિડ પ્રારંભ છે કરી જ નાખે જો ભરતજી જેવાને વિખુટા કરી નાખે આપણે હું વાત કરવી આપણી શું વાત આપણે નથી ગંદકીના કાંઠે ગયા નથી આપણે કાંઈ તપ કરતા નથી આપણું કાંઈ એવું ઊંચું ભજન આપણને તો હાંજે પીલી નાખે કંઈક કઠન પ્રારંભ પાછળું હોય તો હાંજે આપણું તો જ્યુસ જ થઈ જાય પણ જો મોટા પુરુષરૂપી થાંભલો પકડી રાખેલો હોય તો પ્રારંભ ભલે ને ઉછાળા મારતું લેખ પર મેખ વાગે લેખ પર મેખ વાગે ભરતજી જેવું પ્રારભ લખેલું હોય ને અરે ભરતજી કરતાં પણ ખરાબ પ્રારભ લખેલું હોય ને તો પ્રારભમાંથી ઉડી જાય તાકાત નથી પ્રારબ્ધ આપણું બગાડી શકે પણ કોઈ મોટા પુરુષ રૂપી થાંભલો જોઈએ આમાં કીધું કે યોગ ન રહે તો એટલા માટે અત્યારે તો યોગ ના રહ્યો હોય એની જ વાત કરું કે ભરતજીને આવું થયું તો બીજો જન્મ હરનાનો આવ્યો હવે જો જે વખતે ભરતજીએ ભગવાનના સુખનો અનુભવ કર્યો છે ધ્યાન ભજન કરીને જે સુખનો લેસ જે એમના હૃદયમાં છે હરનાના જન્મમાં પણ ભરતજીને સુખનો લેસ ગયો નથી અને હરનાના જન્મમાં પણ એટલો બધો પશ્ચાતાપ થવા લાગ્યો કે ક્યાં હું કરોડ વર્ષ રાજ્યનો ત્યાગ કરીને નીકળેલો ભરત આમાં ક્યાં પહોંચ્યો અને પછી પોતાની મા જે મૃગલી હતી ને એ મૃગલીથી પણ ભરત રૂપિયા હરનું એનાથી દૂર રહેતું દૂર રહેતું એ બહુ પોતાના કુટુંબ પરિવાર સાથે એટેચમેન્ટમાં નહોતા રહેતા ત્યાંથી કાલંદર પર્વત પરથી ભાગી અને ફરીથી પાછા પુલહાશ્રમ બાજુ જતા રહ્યા પોતાના પરિવારને છોડી દીધો હરના રૂપે છે છતાંય પણ જ્ઞાનનો લેસ નથી ગયો કે ઓહો હો હું હું પામવા નીકળ્યો તો ને આ ક્યાં ટૂંકી પૂંછડીને ચાર પગવાળો થઈ ગયો વાલા ભક્તો એવું વિચારો કે કદાચ આવું યાદ આવી જાય અને આવો જન્મ આવે હું દશા થાય શું દશા થાય માટે શ્રીજી મહારાજ કે નક્કી કરવું કે આ જન્મ છેલ્લો કરવો છે ઠેક પૂગવું છે કોઈ ઓરાધામમાં રહેવું નથી તમામ વાસનાઓને ભૂખા બોલાવી દેવા છે હળગાવી નાખવી છે મોટા પુરુષના આશરે મોટા પુરુષના બળે કથા વાર્તા સત્સંગ સમાગમને ભજન દ્વારા બધાના ભૂખા કરવા છે કાંઈક એવું તાન બાંધીએ એકલા રૂપિયા ભેગા કરવા છે એકલી ગાડીઓ લેવી છે એકલા બંગલા કરવા છે ઇન્ડિયાની અંદર આવું ઘર નાખવું છે કાંઈ એવા તાન નહીં રાખવાના તાન એક રાખવાનું કંઈથી ઠેકડો મારું સીધો મહારાજના ચરણાવિંદમાં જાઓ બસ બીજે ક્યાંય પણ જવું નથી એવું બહુ પાકું તાન રાખીને મંડવું આ ભરતજીને પ્રારબ્ધ આવ્યું શ્રીજી મહારાજે પ્રથમના ઓગણત્રીસમાં કીધું ભરતજીને આવું થયું ને એનું નામ પ્રારબ્ધ કહેવાય એટલું નહીં હરનાનો દેહ પડ્યા પછી પણ પોતાનો દેહ ભરતજીએ હરણના શરીરમાં ગંદકીના ઠંડા પાણીમાં અડધું શરીર બોળી રાખ્યું અને અડધું શરીર બહાર અને ઠંડા પાણીમાં પોતાના શરીરનો ત્યાગ કર્યો છે અને ત્યાર પછી ત્રીજો જન્મ એમનો બ્રાહ્મણને ત્યાં આવે છે ત્યાં પણ જ્ઞાન છે અને જળ ભરતની જેમ રહ્યા પછીની આગળની કથા બધી જ તમને ખ્યાલ છે પણ એ જે દેશ કાળ એની અંદર અસર કરી પ્રારબ્ધે પ્રારબ્ધે એવું છે કે વ્યક્તિને જ્યાં એનું પ્રારબ્ધ હોય ત્યાં લઈ જાય છે એની તાકાત બહુ જબરી છે કારણ કે એ પૂર્વના કર્મો દ્વારા બનેલું છે પૂર્વના જે સુકૃત છે અને પૂર્વના જે દુષ્કૃત છે બે ભેગા કરીને ભગવાને આ વખતે આપ્યું છે એનું નામ પ્રારબ્ધ છે અને જેમ સુકૃત છે એ સારા કાર્ય તરફ પ્રસ્થાન કરાવે છે એમ દુષ્કૃત છે એ દુષ્કર્મ તરફ જીવને ખેંચી જાય છે એટલે ઘણીક વખત એમ પ્રશ્ન થાય કે આ ભક્ત તો આટલો બધો પાકો હતો આટલી બધી નિષ્ઠાવાળો હતો આટલી બધી સેવાવાળો હતો આટલો બધો આમ ભગવાનનો એકદમ આવો ભગતને હાવ આવો કેમ થઈ ગયો પ્રારબ્ધ પૂર્વે કોઈ નથી કહેતા મા બાપનો ફિટકાર લાગ્યો હશે શ્રીજી મહારાજે વચનાવતમાં કીધું કોઈ મોટા પુરુષને દુખવ્યા હશે સારું હતું એના કારણે સત્સંગમાં બહુ સારો થયો પણ એનું જે ભોંડું હતું એનું પ્રાયશ્ચિત કે એને ભૂલવા માટે એને મહેનત ના કરીએ એટલે આખરે એ પ્રાપ્ત એને મોટા પુરુષથી દૂર લઈ ગયો અને મોટા પુરુષથી દૂર જાય એટલે એનું કામ કરે એક જ કામ કરે સત્સંગથી દૂર કરે હવે ઘણીક વખત એવું પણ થાય કે દેશને લઈને દેશને લઈને કોઈ વાર થાય કે કેટલાક હરિભક્તો અહીં આગળ એવા થયા હોય છે કે પૂર્વે એ દેશમાં બહુ સારા હરિભક્ત હોય અહીં અમેરિકા જેવા દેશોમાં કે વિદેશોમાં આવે પછી વિખુટા ક્યાંક એકલા એકલા ક્યાંક રહેતા હોય એટલે પછી આઉટ લાઈને જતા રહે કારણ કે આ દેશમાં તો દારૂ પીવો માંસ ખાવું વ્યભિચાર આ બધું તો એકદમ રમત વસ્તુ છે એટલે બધી જગ્યાએ જ્યાં આગળ હરિભક્તોનો સમુદાય ના હોય ને એકાંતમાં ને એકલા રહેતા હોય આજનો તો અત્યારે તો આ યુગ સારો છે કે અત્યારે તો આપણા ઇન્ડિયનો વસ્તી બહુ ઘણી બધી થઈ ગઈ કૌટુંબિક ભાવના એવા ન્યૂજર્સીના આવા બધા સ્ટેટોમાં તો બહુ સારું પણ કેટલાય એવા સ્ટેટો કે જ્યાં દૂર દૂર રહેતા હોય ને એકલા અટુલા રહેતા હોય ત્યાં આગળ પોતાના ગામમાં તો હોય ત્યારે સત્સંગ બહુ સારો હોય પણ અહીંયા આગળ જ્યારે એ દેશને લઈને વ્યસની થઈ ગયા હોય દેશને લઈને માંસાહારી થઈ ગયા હોય દેશને લઈને બીજા અવગુણ આવી ગયા હોય દુર્ગુણ આવી ગયા હોય પરંતુ એને જ્યારે પાછો સાધુનો યોગ થાય ત્યારે એને સાંભળી આવે કે હું જ્યારે પંદર વર્ષનો હતો ત્યારે તો વરતાલ ચાલીને જ હતો દર પૂનમે વર્તાલ હું આટલી સેવા કરતો અને મને હરિકૃષ્ણ મહારાજને જોઈને રોવું પણ આવતું અને હું ક્યાં અહીં ચડી ગયો દેશને લઈને અને પછી એને સ્મૃતિ થાય સાધુનો યોગ થાય ત્યાંથી પાછો વળે હમણાં એક યુવાન નિત્ય મને મેસેજ કરે રાત્રે કે સ્વામી મેં આટલા જપ કર્યા નિત્ય એનો મેસેજ આવે હમણાં કથા પૂરી થશે ને એનો મેસેજ આવશે કે મારા આખા દિવસમાં આટલા જપ મેં કર્યા એ છોકરો આજથી બાર વર્ષ પહેલાં અમેરિકામાં આવેલો સત્તર વર્ષની ઉંમરે કે અઢાર વર્ષની ઉંમરે અમેરિકામાં આવ્યો બોર્ડરો કુદીને આવ્યો હશે અને પછી એમાંથી એને પછી અહીં આગળ એકલો રે યુવા અવસ્થા એવી બધી લાઈનોએ ચડી ગયો એવી બધી લાઈનોએ ચડી ગયો એની બાજુમાં બેસતા પણ શરમ આવે આખરે ભગવાને કંઈક થપાટ મારી પછી પાછો ભગવાન પાસે આવ્યો સાધુ પાસે આવ્યો એમાંથી પાછા ફેરફાર થયા અને પછી એનો થોડો એનું થોડું સારું પણ થયું આ લોકનું પાછો ભગવાન ભજતો થયો અને અત્યારે ભગવાનને યાદ કરે સાધુને યાદ કરે તો રોવા માંડે અત્યારે પાકો ભગત થવા લાગ્યો રોજ જપ કરે રોજ ભજન કરે નિત્ય નિત્ય કંઈક સારું સાંભળે વાંચે કેમ આમ થઈ ગયું કારણ કે એને પૂર્વનો સુખનો લેસ હતો એટલા માટે થયું એ દેશને લઈને ફેરફાર થઈ ગયો ઘણીક વખત કાળને લઈને ફેરફાર થઈ જાય કાળને લઈને એવી રીતે થાય કે જેવી રીતે કોઈ વ્યક્તિને કોઈ કારણસર એવો સમય આવ્યો કે જે સમયની અંદર એનાથી બીજો કોઈ ઉપાય જ ન હોય માનો કે કોઈને હોસ્ટેલમાં રહેવા જવાનું થયું કેટલાય છોકરાઓ આપણા એવા હોય સત્સંગની અંદર બહુ પાકા હોય પણ એને પછી હોસ્ટેલમાં રહેવા જવાનું થાય ત્યાં બહારનું ફૂડ એલાવ ન કરતા હોય ત્યાંનું હોસ્ટેલનું જ ખાવું પડતું હોય ઇન્ડિયામાં ઘણી વખત આવું થાય તો ત્યાં તો ડુંગરી લસણવાળું જ હોય જાજુ હવે એને ભણવાનું હોય બીજે એડમિશન મળે એમ ના હોય તો કાળને લઈને એને ત્યારે ડુંગળી લસણ કદાચ ખાધા પણ એની દ્રઢતા જો પાકી ના હોય કે મારે આમાંથી બહાર નીકળવું છે તો એક સમય એવો આવે કે પછી એને એના વિના ચાલે નહીં પછી એ એમાંથી 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 એને એમ થઈ જાય કે આ તો ખવાય આ તો એક નાનું દ્રષ્ટાંત આપું છું કાળને લઈને પણ સત્સંગથી વિખૂટા પડતા હોય છે સમય એવો થઈ ગયો વ્યક્તિનો સમય એવો આવ્યો કોઈક વખત અત્યારે જ ગરીબ ભગત છે જેને પોતાને સ્ટોર હતો સ્ટોર હતો અને સ્ટોરની અંદર કંઈક એવું અજુગતું પણ હશે કથા વાર્તામાં સાંભળ્યું કે આવું આપણને ના ચાલે એ ભગતે એવો સ્ટોર બંધ કર્યો સ્ટોર બંધ કર્યો બહુ મોટું ઘર છે ન્યૂજર્સીમાં અને એ સ્ટોર ઉપર જ થયેલું કારણ કે એની કમાણી એવી આંધળી હતી એ વસ્તુ જ બંધ કરી દીધી પોતાના સ્ટોરમાં જેના કારણે એને એવી સ્થિતિ થઈ કે આજે એને પંદર પંદર સોળ સોળ કલાક જોબો કરવી પડે અને ધંધો માંડ માંડ હાલે એને મંદિર એનું ચિત્ત મંદિરમાં જ છે એનું મન મંદિરે અને સાધુમાં જ છે કથા વાર્તા સાંભળવી એ એનું વ્યસન છે તિલક વિના એક દિવસ ચાલતું નથી પણ એ ભગત એક મહિનામાં એક મિનિટ પણ મંદિર આવી શકતા નથી પરંતુ એનું ખેંચાન મંદિર સિવાય ક્યાંય નથી એનું ખેંચાન સાધુ સિવાય ક્યાંય નથી એને રોજ હવાર ઉઠીને જોબે જવાનું થાય જોબે કરીને એના સ્ટોર ઉપર જવાનું થાય ત્યાંથી રાત્રે અગિયાર બાર વાગે છૂટા થાય પાછા હવાર ચાર વાગે ઉઠે એટલે એ જ ચક્કર ચાલુ કારણ કે પૂર્વે જે ભેગું થયું એક વખત અહીં આવ્યા એટલે મેં પૂછ્યું ભગત તમને એવું ના થયું કે આ મહારાજની આજ્ઞા પાડવામાં તો બહુ દુઃખી થઈ ગયો શરીરે તમારું ઉતરી ગયું અને તમે મંદિરે ના આવી શકો અને તમારા પૈસાના પ્રોબ્લેમ થવા લાગ્યા તો ભગવાનની આજ્ઞા પાડતા આમાં મને કે સ્વામી પૂર્વે બધા પાપના પૈસા આવ્યા તે હવે ભગવાન બધું અહીં ચોખ્ખો કરે છે કે મને પૂર્વે બધા પેલા ધંધા જે કર્યા હોય ને ના વેચવાનું વેચ્યું હોય ને તે બધાનું જે પાપનો પૈસો આવ્યો હતો ને ભગવાન મને ચોખ્ખો કરે છે હવે એ દ્રઢતા એને છે તો બહુ સારું છે પણ એવી દ્રઢતા ના હોય અને રોજ એ તો કથા સાંભળી લે છે પણ કથા ના સાંભળતા હોય તો ધીરે 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 કાળ કાળના કારણે જે સત્સંગથી દૂર થવાનું થયું એક દિવસ એવો આવે એ માણસ સત્સંગથી નાસ્તિક થઈ ગયો હોય ભગવાન પાસે સાધુ પાસે આવવાનું ભૂલી જાય આ કાળને લઈન થાય જીવનની અંદર વાલા ભક્તો દેશ કાળ અને પ્રારંભની અસર બધા ઉપર થતી હોય છે મારીને તમારી ઉપર પણ થતી હોય છે પરંતુ જો આપણો યોગ સોલિડ હોય મોટા પુરુષનો આપણને યોગ હોય તો દેશ કાળ અને બધાની વચ્ચે પણ આપણે આબાદ રહીએ નહીં તો ઘણી વખત વિખૂટો પડી જાય જીવ ઘણી વખત સ્વભાવના કારણે પણ સત્સંગથી દૂર જતો રહે સ્વભાવ એવો છે કેવો સ્વભાવ સ્વભાવના કારણે કેવી રીતે દૂર જતો રહે એ પણ એ સ્વભાવના કારણે સત્સંગથી દૂર ગયો હોય પણ એને એમ નિશ્ચય થાય કે મારું અકલ્યાણ નહીં થાય સરદારના બોદા કમાનગર રામાનંદ સ્વામીના શિષ્ય હતા સિંધી મુસલમાન હતા અને રામાનંદ સ્વામીના બહુ પાકા શિષ્ય હતા રામાનંદ સ્વામીનો પ્રભાવ જોઈને પોતે મુસ્લિમ હતા છતાંય રામાનંદ સ્વામીના શિષ્ય થયેલા સરદારની અંદર ઘણા બધા મુસ્લિમોને સ્વામીનો સત્સંગ હતો એ બોદા કમાનગર તો એવા હતા કે ગોંડળ ગાદીનું સૌથી પ્રથમ ગાદી સ્થાન સરદાર ગણાય એટલે ગોંડળના કારભારીઓ ત્યાંના અમલદારો એ બધાએ સરદાર વારે વારે આવતા વાર તહેવાર ઉપર અને બોદા કમાનગરની એવી છાપ એવી બુદ્ધિ કે ત્યારના મોટા મોટા અમલદારો પણ એમની સલાહ લેતા સરદારની અંદર બોદા કમાનગરને પૂછ્યા વિના કોઈ કાર્ય નહોતું થતું સરદાર જ નહીં આખા ગોંડળ રાજ્યની અંદર બોદાને પૂછ્યા વિના કોઈ કાર્ય થાય નહીં આવો પ્રતિષ્ઠિત વ્યક્તિ રામાનંદ સ્વામી માટે સરદારમાં પોતાનું એક મકાન ખાલી કરીને આપેલું સ્વામી જ્યારે આવે ત્યારે મકાનમાં જ ઉતરવાનું સ્વામીને ત્યાં જ રહેવાનું આવો સમર્પણવાળો સ્વામીનો સમાગમ કરે કથાવાર્તા સાંભળે અને સ્વામીનો આશ્રિત થયેલો એક વખત સ્વામી સરદારમાં હતા સ્વામીનો કોઈ શિષ્ય રામાનંદ સ્વામીનો એને કાંઈ પેટમાં દુખાવો ઉભડ્યો એના છોકરાને સ્વામી પાસે દોડતો આવ્યો સ્વામી છોકરાને બહુ દુખે છે કંઈક દવા પહેલાંના જૂના સંતો વૈદુબ જાનતા વૈદુ જાણતા ઘણા મોટા મોટા સંતોને વૈદુ આવડે એ એવું આપે ઔષધ એક તો એ મોટા પુરુષો હોય અને પાછા એને ઔષધનું પણ ખ્યાલ હોય એટલે સ્વામીને કે સ્વામી પેટમાં દુખે છે દીકરાને કંઈ સાનુકૂળ થાય એવું કરો સ્વામી કે સાનુકૂળમાં હું બોદા એક એક મુઠ્ઠી મીઠું લાવ મીઠું લીધું પાણી મોગાડ્યું સ્વામી કે છોકરાને લઈ આવું છોકરાને લાવીને સ્વામી કે પાયદા ને હવે એક મુઠ્ઠી મીઠું પાઈ દીધું ઓલાને તો રેસ થયો બે ત્રણ ઝાડા થયા ને સારું થઈ ગયું પછી સ્વામી તો પાછા વિચરણમાં નીકળી ગયા હવે બોદા પાસે થોડા મહિના થયા ચાર મહિનાને કોઈને ને કાંઈક આવું થયું એટલે બોદા પાસે આવ્યા બોદા તારા ગુરુ છે બોદા કે ગુરુનું શું કામ છે બોલો ને ભાઈ પેટમાં દુખાવો છે તો ગુરુનું શું કામ પેટમાં દુખતું હોય તો હું કરી દઉં હરખું કે લઈ આવો દર્દીને દર્દીને લઈ આવ્યા તાહડું ભરીને પાણી લીધું ને અંદર મીઠું નાખ્યું બે મુઠી મીઠું ગુરુ એક મુઠ્ઠી લીધું આપણે બે મુઠી લો એટલે હરખું થઈ જાય વધારે દુઃખે તો કે આ તો કે જલ્દી હરખું થાય અને મીઠું પાઈ દીધું ઓલાને એટલા ઝાડા થયા મરી ગયો લોકોએ ભેગા થઈને બોદાને મેથી પાક આપ્યો ગાળો દીધી એનું ભર અપમાન કર્યું એટલે બોદાને રામાનંદ સ્વામીનો અભાવ આવ્યો રામાનંદ સ્વામીનું ખરાબ બોલવા લાગ્યો કે આ ગુરુએ આવું કરાવ્યું મારું હંમેશા યાદ રાખો જીવનમાં કોઈ મોટા પુરુષની સાથે આપણને મનમેળ થાય તો એની હારે રહેવું એને હાથ જોડવા એ કે એમ કરવું અને ના ફાવે તો બે હાથ જોડીને ભજન કરવું પણ ક્યારેય પણ કોઈ મોટા પુરુષનું ખરાબ બોલવું નહીં ક્યારેય પણ એના દ્રોહમાં પડવું નહીં ક્યારેય પણ એના અભાવ અવગુણમાં પડવું નહીં કોઈ જીવના ના પડવું પણ એટલી તાકાત આપણી ના હોય તો કમસે કમ મોટા પુરુષથી તો બીતા જ રહીએ બોધો આટલો સારો ભક્ત હતો પણ રામાનંદ સ્વામીનો અવગુણ આવ્યો જે બોદો સારો ભક્ત હોવા છતાંય નિષ્કામી વર્તમાનમાં ફેર પડ્યો સ્વામીના અવગુણના કારણે સ્વામીનું જેમ તેમ બોલે લોકો કે ભાઈ ગુરુ તો ગુરુ હોય ગુરુ તો દ્રષ્ટિ દ્વારા હરખું કરે ગુરુ તો સ્પર્શ દ્વારા કોઈનું હરખું કરી દે ગુરુની વાદે ના ચલાય ગુરુ કેમ કરાય ગુરુ કરે એવું બધું ના કરાય આપણે થોડા ગુરુ છીએ આપણી અંદર તાકાત હોય એટલું થાય પણ બોદો રામાનંદ સ્વાયનો અવગુણ જ લીધે રાખે કે સ્વામી આવું કર્યું સ્વામી આમ ને સ્વામી આમ હવે રામાનંદ સ્વાય તો ધામમાં જતા રહ્યા પણ આને અવગુણ લેતા લેતા બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ ને એના કારણે એ બોદાને એવું થયું કે એને નિષ્કામી વર્તમાનમાં ફેર પડી ગયો ગમે ત્યાં રખડેલ જીવન થઈ ગયું આવો થઈ ગયો હવે પૂર્વે રામાનંદ સ્વામીની કથા વાર્તા સાંભળી છે રામાનંદ સ્વામી દ્વારા ભગવાનની ભક્તિ કરી છે એટલે હૃદયમાં કાંઈક સુખની અનુભૂતિ છે અને આ બાજુ ઉપર બુદ્ધિ ભ્રષ્ટ થઈ છે એટલે નિષ્કામી વર્તમાન પણ ચૂકી ગયો છે હવે શ્રીજી મહારાજ ગાદીએ બેઠા રામાનંદ સ્વામી તો સ્વધામ પધાર્યા શ્રીજી મહારાજ ગાદીએ બેઠા એટલે શ્રીજી મહારાજ ફરતા ફરતા સરદારમાં આવ્યા અને સરદારમાં અનેક રામાનંદ સ્વામીના આશ્રિતોને પોતાનો પ્રતાપ બતાવીને પોતાના આશ્રિત કર્યા આ પ્રતાપને બોદાએ પણ અનુભવ્યો અને જોયો આ પ્રતાપને બોદાએ જ્યારે અનુભવ્યો અને જોયો ત્યારે બોદાને ભારો ભાર પશ્ચાતાપ થયો કે રામાનંદ સ્વામીના શિષ્ય સહજાનંદ સ્વામી આટલા સમર્થ છે તો રામાનંદ સ્વામી તો કેટલા સમર્થ મેં આટલા બધા ગુરુ મહારાજને જાણ્યા હતા એના પરચાઓને જોયા તા તોય પણ આવું થયું હવે આને ગમે તે ફીટ કરો અને પ્રારબ્ધ કહો કાળ કો દેશ કો કે એની અનહમજન સત્સંગથી દૂર થયો શ્રીજી મહારાજનો પ્રતાપ જોઈને મહારાજ સરદારની અંદર મોટો ગામની વચ્ચે એક છત્રી હતી એ છત્રીના ઉપર આમ ચબૂતરો હોય ગામડે ગામડે એ છત્રી હતી મોટીને બેઠા બેઠાતા ન્યા બોદો ગયો બોધો જઈને કે મને તમારો આશ્રિત કરો મહારાજ કે જો સાંભળ બોદા તું અમારા ગુરુનું બહુ ખરાબ બોલ્યો છે અમારા ગુરુ વિશે તું ખરાબ બોલી રહ્યો છે અત્યારે પણ એટલે તને અમારે આશ્રિત કરાય નહીં તું તો વિમુખ છો ત્યારે બોદો કે મેં તમને પૂર્ણ પુરુષોત્તમ જાણ્યા છે જો તમે મને તરછોડી દેશો મારું કલ્યાણ કોણ કરશે માટે પ્રભુ તમે કોઈ કરવા તૈયાર છું પણ મને તમે સત્સંગમાં લો ત્યારે શ્રીજી મહારાજ કે સાંભળો અમારે આજે આ સભામાં એ પૂછવું છે કે નિષ્કામી વર્તમાન એ તો ધર્મનું નાક નાકની જગ્યાએ છે એ તો ધર્મની ધરી છે નિષ્કામી વર્તમાન કોઈ વ્યક્તિએ કોઈ પણ ધર્મ લોપ્યા હોય તો એ ધર્મ લોપનું ફળ એને પ્રાયશ્ચિત રૂપે પ્રાયશ્ચિત કરાવીને એ ધર્મનું રક્ષણ થઈ શકે છે બીજા બધા ધર્મો છે એના કરતા શાસ્ત્રમાં નિષ્કામી ધર્મ એને સૌથી ઊંચું સ્થાન આપવામાં આવ્યું છે મહારાજે પણ વચના કીધું કે જેને ધર્મ સંબંધી એક સાધન એવું કયું છે લોયાના છઠ્ઠામાં કે એક સાધન જો રહે તો બધું જ આવે ધર્મ સંબંધી બધા સાધન આવી જાય ધર્મની અંદર કશી જ વસ્તુ બાકી ના રહે એવું એક કહ્યું છે ત્યારે ત્યાં જવાબ આપ્યો કે ધર્મ સંબંધી જે સાધન છે એમાં એક નિષ્કામ ધર્મ આવે તો બધો જ ધર્મ આવ્યો કોઈ વ્યક્તિનું નિષ્કામી વર્તમાન પાકું એટલે વ્યક્તિ ધર્મ નિષ્ઠ થઈ ગયો સમજી લો એને ધર્મ બધોય આવી ગયો અને જો નિષ્કામી વર્તમાનને ચૂક્યો તો બાકી બધા ધર્મ પાડતો હોય તો એ ફેલ છે કશું જ નથી મહારાજે ફરમાન કર્યું કે નિષ્કામી વર્તમાનમાં જેને જેને ફેર હોય એ રામાનંદ સ્વામીના ગમે એટલા મોટા શિષ્ય હોય પણ એને અમારી આ સભામાં કબૂલાત કરવી પડશે હવે નિષ્કામી વર્તમાનના ફેરની કબૂલાત જાહેરમાં કરવી મોત બરાબર છે મોત બરાબર છે આવું ખાઈ નાખ્યું હતું આવું જોઈ નાખ્યું હતું આવું સાંભળી નાખ્યું હતું એ તો કંઈ વાંધો ના આવે કઈ દેખ મારથી પાંચ વખત આવું થયું છે પણ નિષ્કામી વર્તમાન એમાં ફેર પડ્યો હોય જે વસ્તુ એકાંતની છે કોઈને પ્રાયશ્ચિત કહેવું હોય કોઈને પૂછવું હોય તો એકાંતમાં પૂછવું પડે કોઈને કાંઈ કોઈ કોઈ મોક્ષોથી ક્યારેક ભૂલ થઈ હોય ને એ કોઈ મોટા પુરુષ પાસે કબૂલાત કરે તે એકાંતમાં કહેવું પડે જે અંગત બાબત છે એને શ્રીજી મારા જાહેરમાં પૂછે છે તો મુક્તાનંદ સ્વામીએ કીધું મહારાજ આવી વાત જાહેરમાં ના પૂછાય પ્રભુ તમે કહો જજો મહારાજ કે જેને હોય અમને જાહેરમાં કહેવું પડશે ગમે એટલા મોટા થઈને બેઠા હોય અમને હવે બોદો કમાન કરતો રામાનંદ સ્વામીનો બહુ મોટો શિષ્ય ગણાતો પોતાનું ઘર ખાલી કરીને આપે એ કેવું હોય પોતાનું ઘર આપી દીધું એક રામાનંદ સ્વામી માટે ઘર મારું સમર્પિત એ હોય કેવો ત્યારે ઊભો થાય છે બોદો કે મહારાજ મારાથી નિષ્કામી વર્તમાન પણ ચૂકાયું છે એની પાછળનું કારણ એક છે રામાનંદ સ્વામીનો મેં અવગુણ લીધો છે મારી બુદ્ધિ એના કારણે ભ્રષ્ટ થઈ મને પ્રાયશ્ચિત આપો મહારાજ કે પ્રાયશ્ચિત તો અમે આપશું આમ તો સહેલું છે પણ તમને બહુ અઘરું પડશે હવે ગોંડળ રાજ્યના કારબારીઓ જેની સલાહ લે સરદારની અંદર જેની હાક વાગે એને મહારાજ કે પ્રાયશ્ચિત તો સહેલું છે પણ તમને અઘરું લાગશે બોદો કે મહારાજ હું ગમે તે કરવા તૈયાર છું અને ત્યારે મહારાજ કહે છે બોદા જો તારે પ્રાયશ્ચિત કરવું છે તો ગામના ઉત્તર ભાગમાં જા ત્યાંથી કપડાં કાઢીને ઉગાડો પાદરમાં જે ઉકરડો છે ને ઉકરડા ઉપર કપડા વિનાનો બેસ આખો દિવસ બોલો હવે ગમે એવું ચોખ્ખું થવાનું હારા ઉપવાસ કરવાનો પાંચ તો કરી નાખે પચાસ દંડોટ કરવાનો તો કરી નાખે હે છ મહિના ધારણા પારના કરવાના તો કર નાખે પણ કપડાં કાઢીને ગામની વચ્ચેથી નીકળવાનું અને ગામના ઉકરડા ઉપર જઈને બેહવાનું આવું તો કોણ કરે પણ બોધો એક મિનિટનો વિલંબ કર્યા વિના ગયો ગામના ઝાંપે જઈને કપડાં કાઢ્યા કપડાં કાઢી માએ જન્યો હોય એવો ગામની વચ્ચે આલ્યો અને ઉકરડા ઉપર જઈને એવો ને એવો બેઠો મહારાજ બહુ રાજી થયા એક મહારાજ એની રક્ષા એ કરી કે મહારાજના વચને જો એવું પ્રાયશ્ચિત કરવા તૈયાર થયો ને તો આખા ગામને બોદો તો એવો દેખાયો એને કપડાં કાઢ નાખ્યા હતા પણ આખા ગામને એવું દેખાયું કે બોદાએ તો બહુ સરસ શણગાર પહેર્યા છે બધાને કપડાં હોતો ને બહુ ભારે ભારે ઝરિયાણી વસ્ત્રો પહેર્યા હોય એવો મહારાજે બતાવ્યો આખું ગામ આશ્ચર્યમાં પડી ગયું બોદો જ્યારે મહારાજ પાસે આવે ને મહારાજ એને ભેટે છે ને મહારાજ કે આજથી અમે તને સત્સંગમાં લીધો અને ત્યારે મહારાજે બોદાને પૂછ્યું ગામને પૂછતો ખરો તને કેવો જોયો ગામવાળાને બોદો પૂછે તો કે ઓહો અમે તો જરિયાની કપડાં પહેર્યા હતા એવા કપડાં તમે કોઈ દી તમારા પાસે જોયા નથી મહારાજે બતાવ્યા પણ કહેવાનો અર્થ કે રામાનંદ સ્વામીનો આટલો નિષ્ઠાવાળો ઘર ખાલી કરીને આપવા વાળો એને પણ સત્સંગનો યોગથી છૂટું પડવાનું થયું કહેવાનો મારો અર્થ એ છે કે સત્સંગનો યોગથી છૂટું પડવું એટલે મોટા પુરુષના યોગમાંથી ક્યારેક છટકી ગયો હોય પછી પાછો એને જ્યારે યોગ મળે તો પેલો જો સુખનો લેસ અને ભગવાનની ભક્તિને જ્ઞાનનો કાંઈક હોય તો એનું કલ્યાણ ના થાય એને એવી બીક નારે કે મારું અકલ્યાણ થશે નિશ્ચિત મારું કલ્યાણ થશે વાલા ભક્તો દેશ કાળ કે પ્રારંભના યોગે કરીને ગમે ત્યારે કંઈક થોડા બહાર નીકળી જતા હોઈએ સત્સંગની અંદર આમ હોઈએ પણ કદાચ આમ એક્ઝિટમાં નીકળી ગયા હોઈએ ક્યારેય મારું અકલ્યાણ થાશે આવો તો સંકલ્પ જ ના કરવો અંતે યામતી સા ગતિ અત્યારે જેવી મતી છે એવી જ ગતિ થશે નક્કી રાખવું કે આ મહારાજ મળ્યા આવા સાધુ મળ્યા આવો સત્સંગ મળ્યો મારું કલ્યાણ અવશ્ય મેવ થશે જ આવા નિશ્ચય સહિત જે ભગવાનને ભજે છે અને પોતાના હૃદયમાં જે ભગવાનનું જ્ઞાન અને ભક્તિના સુખનો જે અનુભવ છે એને યાદ રાખે છે એનું ક્યારેય અકલ્યાણ થતું નથી એના જીવનું બહુ સારું થાય માટે જ મહારાજે આ વાર્તા કરી છે ઇતિ ઉત્તમ ગળે અંતે પ્રકરણનું સાડત્રીસમું થયું આવતીકાલથી આવતીકાલે નિયમની એકાદશી છે મોટી એકાદશી છે આવતીકાલથી ચાતુર્માસ ચાલુ થાય છે શ્રીજી મહારાજને રાજી કરવા માટેના ચાર મહિના છે મહારાજને તનતોડ મહેનત કરો છો સંસારની અંદર કેટલી જોબો કરો છો કેટલી મહેનત કરો છો એમાંથી લાખમાં ભાગની મહેનત ચાતુર્માસમાં શ્રીજી મહારાજને રાજી કરવા માટે કાંઈક ભજનની કાંઈક તપની કાંઈક શ્રીજી મહારાજના શાસ્ત્રો વાંચનની આવો કાંઈક નિયમો લઈએ અને ચાતુર્માસની અંદર ખૂબ પ્રેમથી એ નિયમને પાળીએ ચાર મહિના પૂરા થાય મહારાજ રાજી થાય આપણી ઉપર એવા નિયમ પાળવા માટે બધા ભક્તો તત્પર રહેજો પૂજ્ય ગુરુજી કદાચ બહુ વ્યસ્ત હોય તમને ભેગા ના થાય તો પણ તમે સંતો દ્વારા તમને મેસેજ કદાચ પૂજ્ય સુરત વલો સ્વામીએ મોકલાયા છે એમાંથી તમે નિયમ લઈ સામે મેસેજ કરી દેજો અહીં સંતોને પણ ફોન કરી શકો છો અને નિયમ લઈ ચાતુર્માસની અંદર શ્રીજી મહારાજને રાજી કરજો આવતીકાલે સાંજે સાડા સાતથી નવ મંદિરમાં ધૂન થશે આપણા ઉત્સવ નિમિત્તે તો દરેક ભક્તો ઘેર બેઠા પણ ધૂન કરજો અને મંદિરની અંદર ન્યૂજર્સીની અંદર રહેતા તમામ ભક્તો આવતીકાલે મંદિરે આવજો અહીં આગળ આપણે બધાએ ભેગા થઈ મહારાજના મહામંત્રને ધૂન કરીશું કૃષ્ણ મહારાજ નિજ શ્રીપતિ શ્રીધરમ શર્વદેવેશ્વર ભક્તિધર્મ વાસુદેવ હરે માધવમ કેશવમ કામદમ કારણ સ્વામી નીલકંઠમ ભજ મહારાજ